તેજસ્વીના વધિતમસ્તુ મા વિદિશા વહે ઓમ શાંતિ 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 ચાલો આપણે ગણિત અંક લેખનમાં આજે પૂરવાનું છે ચાલો પાના નંબર અગિયાર સુધી તો આપણે પૂરી લીધું છે તો પાના નંબર બાર તમારે કાઢવાનું છે એમાં તમારે કાંઈ લખવાનું છે અને ખાલી સમજવાનું છે જો તમે બધા ફરવા ગયા હોય ત્યાં હિલ સ્ટેશન જેવું છે ને આ બધું ચિત્ર તો આપણે એવું જ લાગે આપણે ફરવા ગયા છીએ એવું તો એમાં આપણે જોવાનું કઈ કઈ વસ્તુ કેટલી છે આ શું છે ઝાડ છે આ પક્ષીઓ છે આ વાદળ છે આ છે છે આ આ ઘર પથ્થર છે આ બાળકો છે એ ત્યાં રમી રહ્યા છે આ દેટકા છે આ પાણી નદી છે નદીની બાજુમાં બધા બેટકા બેઠા છે આ છે એ માછલી છે આ છે એ ફૂલ છે

તો પછી આપણે શું જોશું આ શેનું ચિત્ર છે તો કે છોકરાઓ રમે છે ને એનું ચિત્ર છે તો આપણે જોશું છોકરા કેટલા છે એક બે ત્રણ આનંદ આનંદથી રમે છે ને કૂદકા મારી મારીને ચાર થયા તો ચાર લખેલા છે એના પછી ચિત્ર જોયે શેનું છે ઝાડ નું વૃક્ષ ઝાડ એને વૃક્ષ પણ કહેવાય ઝાડ તો આપણે કેટલા છે આપણે જોશું આમાં એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ઝાડવા છે તો અહીં પાંચ લખેલા છે હવે પછી જોવું જોઈએ ચિત્ર સુરત દાદા સુરત દાદા કેટલા છે તો કે એક છે તો આ એક લખેલો છે હવે બોલો જે આ કોણ શું છે ચિત્ર તો બધાને બહુ ગમે જોવા ડેટકા તો આપણે ડેટકા જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાતકા સાત છે પક્ષીઓ ચાલો પક્ષીઓ કેટલા છે આપણે ગણીશું ચાલો ચિત્ર શેનું છે પક્ષી તો પક્ષી કેને કહેવાય તમને બધાને ખબર જ છે મો ચકલી પોપટ કાગડો મેનાય બધાય પક્ષીઓ કહેવાય તો આ જુઓ પક્ષીઓ છે ને આકાશમાં ઉડે છે તો એ પક્ષીઓ આપણે ગણશું કેટલા છે એક આ બે આ ત્રણ અને આ છે અંદર આવી ગયું છે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચાલો દસ પક્ષીઓ થયા તો દસ લખેલા છે એના પછી ચિત્ર શેનું છે તો કે મકાન તો આપણે મકાન જોશું કેટલા છે એક અને બે મકાનમાં આપણે રહી છે તો મકાન આપણને ગરમીથી ઠંડીથી વરસાદથી બચાવે છે ને ઘરમાં રહેવાની બહુ મજા આવે તો આપણે ઘર કેટલા છે એક અને બે તો આ બે લખીને એવા છે પછી ચિત્ર જુઓ આશરે છે પથ્થર પથ્થર કેટલા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા પથ્થર નવ છે તો નવ લેખા છે એના પછી જો વાદળ વાદળ આપણે અત્યારે ચોમાસું વરસાદ આવે છે ને વાદળમાંથી કેવું સરસ સરસ આકાશમાં વાદળ કલરના દેખાતા હોય છે બધા જોવો છો ને જોજો બધા એવું વાદળ જોજો જુદા જુદા કલરના હશે તો આપણે વાદળ જોશું કેટલા છે એક બે અને ત્રણ તો તમારા ચિત્ર ઉપર પેન્સિલ મૂકવાની છે એટલે ભૂલ પડે નહીં તો ત્રણ વાદળ છે તો અહીંયા ત્રણ લેખા છે પછી જુઓ ચિત્ર છે તો તો કે ફૂલ ફૂલ આપણે ગણીશું પાંચ છ સાત અને આઠ આઠ ફૂલ છે તો આઠ લખીને આવ્યા છે ચાલો ચિત્ર જોવાની મજા આવી બધાને ચાલો આપણે પાના નંબર ચૌદ પર આવી જશે બધા ચૌદ કેમ થાય એકડે ચોગડે ચૌદ તો ચાલો

પેન્સિલ છે ગુલાબનું ફૂલ છે અને લખોટી છે તો સામે છે ને મીંડા જ આપ્યાં છે તો આપણે જોવાનું છે આ બોલપેન કેટલી છે આપણે જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણે સામે તો જોડીને આપ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ બોલપેન નવ છે સામે મીંડા નવ થયા તો એ જોડીને આવ્યું છે તો આપણે નીચે જોઈશું હવે આ શું છે કેરી છે કેટલી છે આપણે જોશું એક બે ત્રણ અને ચાર તો આપણે આમાં ચાર ક્યાં છે આપણે પહેલાં ગોતીશું આ શું છે ગણી લેશું આપણે એક બે ત્રણ ચાર ને પાંચ આ તો જોડીને આવ્યું છે પછી કેટલા મીંડા છે તો કે એક એના પછી આપણે જોઈશું એક બે ત્રણ અને ચાર કેટલા એવા ચાર કેરી છે તો ચાર મીંડા સરખા ચિત્રો એને તો તો કે હા એની સાથે આપણે જોડીશું તમારે સ્કેલથી જોડવાના છે એટલે સરસ મજાના જોડાય હવે આપણે શું જોવાનું છે પેન્સિલ તો પેન્સિલ કેટલી છે આપણે જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જો પેન્સિલ ઉપર મૂકવાની એટલે તમને ભૂલ પડે નહીં આપણે જોશું ઉપર અહીંયા કેટલા કીધા આઠ તો આપણે આઠ જોશું આઠ મીંડા ક્યાં છે એક બે ત્રણ ચાર ને પાંચ આ તો પાંચ છે આ તો જોડેલા છે આ કેટલા છે તો કે એક આ પણ જોડાઈ ગયું છે તો આપણે નીચે જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ કેટલી પેન્સિલ છે તો તો મીંડા થયા આપણે સાથે જોડીશું ચાલો એના પછી જોશું આ શું છે આ તો બધા એને ખબર જ હોય ગુલાબનું ફૂલ કેવું સરસનું સુગંધદાર ફૂલ છે તો આપણે જોશું એક ક્યાં છે આપણે ફરીથી ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છે પછી આ શું છે એક મિનુ તેની સાથે આપણે જોડીશું હવે જુઓ જોઈએ લખોટી લખોટી તમે રમો છો ને એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી થઈ લખોટી પાંચ તો આપણે જો આ પણ જોડાઈ ગયું આ જોડાઈ ગયું આ જોડાઈ ગયું આ જોડાઈ ગયું છે તો આપણે એક બે ત્રણ પાંચ મીના જોડીશું ચાલો જોડાઈ ગયું બધાયને ચાલો હવે ચૌદ નંબરનું પેજ પૂરાઈ ગયું હવે પાના નંબર પંદર ઉપર આવી જાઓ તમારે કાઢવાનું છે એમાં પણ એવું છે ગણો અને જોડો આ શું છે ગૃહ કાર્ય છે એટલે આપણે થોડુંક શીખીશું થોડુંક તમારે ઘરે જાતે શીખવાનું છે તો આપણે આમાં પણ ચિત્ર આપેલા છે સામા સામે છે એ બધું ચોરસ છે તો એની સાથે આપણે ગણી જોડવાનું છે તો પેલા ચિત્ર આપણે જોઈ લેશું કેના છે આ છે કેળાનું ચિત્ર કેટલા છે કેડા એક બે ને ત્રણ એના પછી જોવો જોઈએ શેનું ચિત્ર છે તો કે પતંગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ છે એના પછી પતંગિયા તો પતંગિયા કેટલા છે જોશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એના પછી ચિત્ર શેનું છે આ તો તમને બધાને ખબર જ હોય બોલો જોઈએ

શીખી લીધું હોય આપણે જોડીશું એક બે ને ત્રણ કેટલા ઘેરા છે એક બે ને ત્રણ આપણે સામેથી ગોતીશું પેલા આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા સાત છે આપણે તો ત્રણ ગોતવાના છે એના પછી ગણીશું આપણે એક બે એના પછી જોવું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ને ત્રણ જોડો સાંજ છે તો એની સાથે આપણે જોડીશું ચાલો આપણે જોડી લેશું ત્રણ સાથે ત્રણ હવે એના પછી જોગાવતા જશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે ફરીથી ઉપરથી ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત એના પછી જોવો જોઈએ એક અને કેટલા આપણે દસ છે ને તો આપણે દસ શોધવાના છે ને એના પછી ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ આ તો જોડેલું છે એના નીચે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચાલો જોડાઈ ગયું ચાલો આજનું હોમવર્ક તમને બતાવી દઉં એક બે ને ત્રણ ચિત્ર છે તમારે જાતે ગણીને જોડવાના છે તમારું હોમવર્ક છે આવજો નમસ્તે